નમસ્કાર મિત્રો હું બંસારી મ્યુનિસિપલ કમિશનર સુરત આજરોજ સત્તર પાંચ બે હજાર છેલ્લા દિવસ અને સાંજે છ વાગીને દસ મિનિટ પર ગઈકાલ સુધી પોઝિટિવ જે કેસો હતા એ એક હજાર વીસ હતા આજરોજ બીજા પાંત્રીસ નવા કેસો નોંધાયા છે કુલ કેસોની સંખ્યા એક હજાર પંચાવન છે અને જે પોઝિટિવિટી રેશિયો છે એ છ ટકા ઉપર છ ટકા પહોંચ્યા છે જે મૃત્યુનું કેસ છે એ બે મૃત્યુ થયું છે એક વાસુદેવ જગન્નાથ કોતવાલ નીલગીરી સર્કલ લિંબાયત ના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી હતા અને એમનું મૃત્યુ થયું છે બીજા વ્યક્તિ ખુંજામાં બાના ચોપન વર્ષના ઉંમર હતા રુસ્તમપુરા સેન્ટ્રલ ઝોન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ના દર્દી હતા એમનું મૃત્યુ થયું છે મિશન હોસ્પિટલમાંથી ગઈકાલ સુધી મૃત્યુ નોંધ હતું અને આજ રોજ બે મળીને કુલ પચાસ મૃત્યુ થયું છે અને જે કેસ ફટાલીટી રેશિયો છે એ ચાર પોઈન્ટ સાત ટકા છે અને એમાંથી પાંચ જે છે પાંચ વ્યક્તિઓ એવા હતા જેને ખાલી કોરોનાના કારણે જ મૃત્યુ થયું છે અને એમાંથી જે પાંચમાંથી એક વ્યક્તિનું એનું પોતાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે અને એક જણાને મૃત્યુ મળ્યું છે અને ત્રણ જણા એવા છે ચોક્કસ રીતે કહી શકાય જે સંપૂર્ણપણે કોરોનામાંથી એમનું મૃત્યુ થયું છે એમને બીજા કોઈ કોમોર્બિડ કન્ડિશન જણાવેલું ન હતું સુધી ડિસ્ચાર્જનું સંખ્યા છસો બોતેર હતી આજ રોજ નવા ડિસ્ચાર્જ થયા છે જણા અને સિવિલમાંથી સોળ જણા કુલ એકત્રીસ જણા જે ડિસ્ચાર્જ થયા છે એ એકત્રીસ જણાને મળીને કુલ ડિસ્ચાર્જનું સંખ્યા સાતસો ત્રણ થાય છે જે છાસઠ પોઈન્ટ છ ટકા રિકવરી રેટ છે અને લગભગ સડસઠ ટકાનું આ રિકવરી રેટ જે છે એ દર્શાવે છે કે લોકો ને પોઝિટિવ થાય છે પણ લોકોનું રિકવરી રેટ પણ ખૂબ સારું છે એટલે લોકો અત્યારે જે એક માહોલ એક ડરનું માહોલ છે મારા વિનંતી છે કે કોઈ પણ રીતે એને ડરનો માહોલ આપણે નહીં કરીએ અને સંપૂર્ણપણે કોરોના માટે સાવચેતી રાખીને આગળ વધીએ સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજ રોજ કુલ સિક્સટી નાઇન એટલે ઓગણ લોકો છે જે ક્વોરન્ટાઇનમાં ડિસેન્ટ્રલાઇઝ ફેસિલિટી માં લોકો છે એવા પાંચસો સાત લોકો છે અને હોમ ક્વોરન્ટાઇનમાં ત્રણ હજાર પાંચસો બાસઠ લોકો છે કુલ જે ક્વોરન્ટાઇન હેઠળ ચાર હજાર સિત્તેર લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે જે પોઝિટિવ પોઝિટિવ કેસો આજે પાંત્રીસ આવેલા છે એમાંથી સૌથી વધારે લિંબાયતમાં દસ કેસ આવેલા છે લિંબાયતના કેસોની સંખ્યા ત્રણસો નવ્વાણું થયા છે એટલે કુલ એક હજાર પંચા પંચાવનમાંથી લગભગ ચારસો જેટલા કેસ ત્રણસો નવાણું જેટલા કેસો એ ખાલી લિંબાયત ઝોનના છે અને એના પછી આજ રોજ વધારે કેસ સાત બરાછા એ વિસ્તારનું આવેલું છે એમને આજના સાત મળીને કુલ એકસો બેતાલીસ કેસો બરાછા એ વિસ્તારનું થાય છે એના પછી આજ રોજ ઉધના વિસ્તારમાં છ નવા કેસો નોંધાયેલા છે અને એ છ કેસોને મળી કુલ ઉધનાના એકસો સોળ કેસો નોંધાયા છે અને સેન્ટ્રલ ઝોનના પાંચ નવા નોંધાયેલા કેસો સંખ્યા છે અને એને મળીને કુલ એકસો અડતાલીસ થાય છે બરાછા બીમાં આજે એક કેસ નોંધાયા છે રાંદેરમાં આજે કોઈ કેસ નોંધાયા નથી કતાર કતારગામમાં આજે પાંચ કેસ નોંધાયા છે એકસો અડત્રીસ કુલ કેસો થાય છે અને અઠવામાં આજે એક કેસ નોંધાયા પછી કુલ કેસોની સંખ્યા અઠવાના એકત્રીસ થઈને સમગ્ર સર્વેલન્સ એક્ટિવલી કરી રહ્યા છે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટીમો એકસો ઓગણચાલીસ છે અને પાસિફ સર્વેલન્સ જેમિની એપ્લિકેશન મારફત આપણને ચારસો તેર એઆરઆઈ ના કેસો મળ્યા છે ફીવર ક્લિનિક જે છે ચાલીસ જગ્યાઓમાં ફિવર ક્લિનિક શરૂ કરી દેવામાં આવેલ છે જે એક સર્વે છે એ એક સર્વે અત્યારે આખા સમગ્ર શહેરના તમામ ઝોનના વિસ્તારમાં ચાલુ થઈ ગયા છે અને સમગ્ર એક સર્વેના આ જે કોમોર્બિડ લોકો છે અને એજેડ લોકો છે એ લોકો સંપૂર્ણપણે સુરક્ષા કવચ આપીને આપણે આ જે સમગ્ર આપણી કોરોનાટેજી છે એ સ્ટ્રાટેજી આગામી દિવસોમાં સર્વેમાં કુલ ટીમો લાગેલા છે અગિયારસો છોતેર અને આ જે અગિયારસો છોતેર ટીમો દ્વારા બે લાખ અઠયાવીસ હજાર સાતસો પિસ્તાલીસ જેટલા ઘરોના સર્વે કરવામાં આવેલ છે અને એ જે સર્વે કરવામાં આવેલ છે એમાં શહેરીજનો માં આપણને એવું મળ્યું છે કે બ્લડ પ્રેશરના આઠ હજાર ત્રણસો અડસઠ કેસો આપણને મળેલ છે હાર્ટના એક હજાર પાંચસો છ સાત હજાર ચારસો દસ અને અન્ય ત્રણસો એકાવન કેસો આપણને મળ્યા છે જે હોમિયોપેથી દવાનું વિતરણ છે એ એક મોટા પાયા ઉપર શરૂ કરી દેવામાં આવેલ છે અને હું શહેરના નગરજનોને પણ વિનંતી કરીશ કે આયુષ મંત્રાલય દ્વારા જે આયુર્વેદિક અને હોમિયોપેથી દવા છે એ તમામ લોકો અચૂક રીતે એને આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ એનું ઇમ્યુનિટી બુસ્ટપ કરવા માટે જરૂર ઉપયોગ કરશો આજ રોજ કુલ એકસો તેવોતેર જગ્યાઓમાં જે ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનનું કામગીરી થયું છે સૌથી વધારે લીંબાય ઝોનમાં ત્રેપન પબ્લિક પ્લેસીસ ઉપર અને એના પછી વરાછા ઝોન એના સુડતાલીસ મળીને કુલ એકસો તેર જગ્યાઓના ઉપર મોટા પાયા ઉપર શન અને સેનીટાઈઝેશન કરવામાં આવેલ છે અને અને સાનીટાઇઝેશન આજરોજ સમગ્ર રીતે જોઈએ તો ચાર હજાર એકસો સુડતાલીસ જગ્યા ઉપર ડિસઇન્ફેક્શનનું કામ કરવામાં આવેલું છે જે કુલ અત્યાર સુધી બે લાખ ત્રીસ હજાર ત્રણસો તેત્રીસ સ્થળોમાં આ ડિસિન્ફેક્શન અને સાનિટાઈઝેશનના કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ આપણે ફેસ્તાન અને ઊન વિસ્તારનું સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતા માનનીય મેયરશ્રી મે અને તમામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યના ટીમ અને તમામ જે અધિકારીઓ છે એ લોકોનું એક ટીમ આજે ઊન વિસ્તારનું મુલાકાત કરવામાં આવેલ હતા ઊન વિસ્તારમાં એટલા માટે કે ગઈકાલે રાત્રે એક કેસ આપણને ઊન વિસ્તારમાં મળેલા હતા ઊન કારણ કે ખૂબ ગીચ વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈપણ રીતે કેશ વધે નહીં એટલા માટે સમગ્ર ટીમ આજે ત્યાં ગયા હતા સમગ્ર એરિયાને ડિસિન્ફેક્શન કરવામાં આવ્યું છે સમગ્ર એરિયામાં લોકોના સાથ સહકાર માટે ત્યાંના જે તમામ આગેવાનો હતા તમામ આગેવાનો તમામ કોર્પોરેટરશ્રીઓ તમામ સ્થાનિક લોકોના સાથે જે છે એ લોકોના સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા અને તમામ લોકોનું સાથ સહકાર પ્રાપ્ત થવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકોના તરફથી ખૂબ સુંદર આપણને સાથ સહકાર મળ્યું એ વિસ્તારમાં સંપૂર્ણપણે બેરિકેડિંગ સાઇનેજીસ અને જે રેડ ફ્લેગ્સ છે એ લગાવવામાં આવશે અને એ વિસ્તારમાં કોઈ પણ રીતે પ્રસરે નહીં સંક્રમણ એ એના માટે ખાસ આ ધ્યાન રાખવામાં આવશે ઊન વિસ્તાર આપણા માટે ખૂબ ક્રિટિકલ છે લિંબાયત વિસ્તાર જે પ્રકારે અત્યારે ખૂબ આપણા માટે ચિંતાનો વિષય છે એ એવી રીતે ઊન ના બને એના માટે તમામ તકેદારીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યા છે અને એ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને એ એ જે એપીએક્સ સર્વેલન્સ છે દવાનું વિતરણ છે અને એ તમામ વ્યવસ્થા ઇમિડિયેટલી શરૂ કરવા માટે આજે આ વિઝિટ રાખવામાં આવેલા હતા અત્યાર સુધી લોકો બસમાં પાંચ હજાર પાંચસો અઠસઠ બસો દ્વારા અલગ જિલ્લાઓમાં એક લાખ સડસઠ હજાર સુડતાલીસ લોકો ગયા છે અને જે ટ્રેન મારફત લોકો ગયા છે એ કુલ એકસો પાસઠ ટ્રેન મારફત બે લાખ બત્રીસ હજાર લોકોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ સ્ક્રીનિંગ અને બસનું વ્યવસ્થા કરવામાં આવેલા છે અને આ જે તમામ વ્યવસ્થા છે એ વ્યવસ્થા માઇગ્રન્ટ લેબરર્સ માટે ખૂબ વ્યવસ્થિત રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે આજ રોજ જે લોકો રોડ મારફત અત્યાર સુધી જે લોકો આવ્યા છે એનો કુલ સંખ્યા બે હજાર તેવોતેર છે અને અલગ અન્ય જિલ્લાઓમાંથી તેરસો છપ્પન લોકો સુરતમાં આવ્યા છે અને અન્ય રાજ્યમાંથી સાતસો સત્તર લોકો આવ્યા છે એટલે કુલ બે હજાર લોકો રોડ મારફત આવેલા છે પલસાણામાંથી પાંચસો ચોવાલીસ જણા કડોદરામાંથી બસો છ જણા અને કામરેજમાંથી તેરસો ત્રેવીસ જણા સુરતમાં આવ્યા છે એનું તમામ નું મોનિટરિંગ સંપૂર્ણ રીતે થાય છે સો દેટ કોઈ પણ રીતે રેડ ઝોનમાંથી આવેલા લોકોથી સંક્રમણ ના વધે જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને થુકવા બદલ જે દંડ લેવામાં આવે છે એ કુલ આજરોજ છન્નું હજાર એકસો રૂપિયાનું દંડ અલગ અલગ સંસ્થાઓ પાસેથી લેવામાં આવ્યા એ કરિયાણાનું દુકાન હોય શાકભાજીના લારી હોય એવા તમામ લોકોના પાસેથી આ દંડ લેવામાં આવ્યા છે એક વસ્તુ આપણે આજે જોયું છે કે ઓવરઓલ અગર જોઈએ તો સુરત શહેરમાં માસ્કનું પ્રચલન એ ખૂબ સરસ રીતે શરૂ થયું છે અને લોકોને આપણે ખૂબ અભિનંદન આપીએ કે લોકો માસ્કને અત્યારે જીવનના એક ભાગરૂપે એ લોકો લઈ લીધા છે અને અને લોકો ઈવન હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું મને લાગે છે સૌથી ઇઝીએસ્ટ પાર્ટ અત્યારે થયું છે જે માસ્કનો ઉપયોગ છે એ ખરેખર થયું છે એના માટે લોકોને અભિનંદન આપું છું પણ એના સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે બાબત છે એ ખૂબ અઘરું લાગે છે અને કેટલા જગ્યાઓમાં સ્વાભાવિક રીતે લોકો જ્યારે મળે છે ત્યારે ખૂબ નજીકમાં મળી જાય છે એટલે મારા તમામ લોકોને એવું એક વિનંતી છે કે આપ જ્યારે પણ ભેગા થાઓ છો આ આપણી આદતમાં અત્યાર સુધી ક્યારે ના હતા પણ એ સાચી વાત છે પણ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ આપણને બિહેવિયરલ ચેન્જ કરવું પડે છે એટલે મારા વિનંતી છે કે આપ એ મગજમાં આપણા મનમાં જરૂર રાખજો કે અત્યારે એસી ટકા લોકો જે છે એ લક્ષણ વગર ના ફરી રહ્યા છે એ લોકોના નજીકમાં આપણે જઈએ આપણને ખબર પણ ના હોય કે એ લોકો છે ગઈકાલે ઊનમાં જે કેસ આવેલું છે એ એ એ વ્યક્તિને ફ્રેક્ચર ઉપર છેલ્લા દિવસથી ઘેરેથી નથી ગયા પરંતુ એમના પરિવારના યંગ લોકો ઘેરેથી બહાર ફરતા હતા અને જેના કારણે એ લોકો કદાચ પોઝિટિવ હોઈ શકે કદાચ આ સિમ્ટોમેટિક હોઈ શકે પરંતુ એમના દ્વારા એમના બડીલ વ્યક્તિને ચેપ લાગ્યું છે એટલે એ જરૂરી છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણે પોતપોતાના બડીલ વ્યક્તિઓને બચાવવા માંગીએ છીએ આપણે પોતપોતાના બડીલ વ્યક્તિઓનું ખૂબ આદર કરીએ છીએ અને એ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું જે બાબત છે એ બાબત આપણા જહનમાં લઈ લેવું એ ખૂબ જ જરૂરી છે એટલા માટે હું આપને ક રિક્વેસ્ટ કરું છું કે આપણે જે આરોગ્ય સેતુ એપ્લિકેશન છે એ આરોગ્ય સેતુ એપ્લિકેશન આપણા માટે ખૂબ જ જરૂરી છે ગઈકાલે લિંબાયતના બે લોકો એ લોકોને શરદી ખાંસી ઉધરસ હતા અને એ લોકો પોતાના લક્ષણ આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નાખ્યા અને આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી એમને ખબર પડ્યું કે એમને હોસ્પિટલમાં ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને એ લોકો ડાયરેક્ટલી સિવિલ હોસ્પિટલમાં ગયા હતા અને એ લોકો ટેસ્ટ કર્યા અને એ લોકોના પોઝિટિવ આવ્યું છે એટલે અને આપણા આજુબાજુ કોણ લોકો પોઝિટિવ છે એનું માહિતી પણ આરોગ્ય એપ્લિકેશનમાંથી મળે છે એટલે એપ્લિકેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને બીજું એક જે અગત્યનું છે એ છે હાથ ધોવાનું હાથ કોઈના કોઈ વસ્તુમાં મૂકી દેવાનું આપણી આદત છે લગભગ નેવું વખત થી વધારે આપણા હાથ આપણા મોઢા ઉપર જાય છે આ એ ઇન્વોલ્યુન્ટરી રેસ્પોન્સ છે એટલે એ જાણી બુજીને આપણે નથી લેતા પરંતુ એ એક સ્વાભાવિક રીતે એ એક આદત છે એ આદતને આપણે કંટ્રોલ કરવું પડે સ્વાભાવિક રીતે હાથ જે મોઢા ઉપર જાય છે એ રીતે એને કંટ્રોલ કરવા માટે આપણને ખૂબ મહેનત કરવું પડે એટલે મને લાગે છે માસ્ક માટે આપણે ખૂબ સરસ સ્થિતિમાં અત્યારે શહેરમાં છે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ મોઢા ઉપર ઉપર જવામાં અને હાથ અલગ અલગ જગ્યામાં મૂકી દેવાનું એમાં થોડુંક આપણે હજુ વધારે આપણે મહેનત કરવું પડશે મને એવું લાગે છે અને આપને વિનંતી કરું છું કે આપણે બધા એ એ એ દિશા ઉપર કામ કરવા જોઈએ ઓવરઓલ અત્યારે આજે જે છે અત્યાર સુધી લોકડાઉન કેન્દ્ર સરકાર શ્રી દ્વારા સુરત કારણ કે ઓલરેડી રેડ ઝોનમાં છે તો સુરતમાં જે કેસોની સંખ્યા છે એ પ્રમાણે કાર્યવાહી થયું છે રાજ્ય સરકાર શ્રી દ્વારા ટૂંક સમયમાં સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે અને અત્યારે જે પ્રકારે સુરતમાં પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું મેં આપના સાથે અત્યારે આજે રવિવારના રોજ અત્યારે શેર કર્યું છે અને આગામી સમયમાં જે પ્રમાણે બાબત આવે ત્યાં આ આપના સાથે શેર કરીશ અત્યાર સુધી ખૂબ આપને જે સહયોગ આપ્યા છે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપી બિરમું છું ધન્યવાદ